ધોરણ 9 વિષય ગુજરાતી લેક્ચર નંબર 2 કાવ્ય નંબર 21 તેજમલ અધૂરું કાવ્ય હતું શરૂઆત આપણે થોડી કરેલી હતી ત્યાંથી આગળ આપણે વધારીએ તો જોઈ તો એમાં છેલ્લે આપણે જોયું કે જે તેજમલ છે એ ઉપર વાડેથી એટલે ખુલ્લા ભાગ્યથી તેજમલ છે એ ડોકું કાઢીને જોવે છે અને દાદા છે ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યા છે કહે છે કે સિદ્ધને રૂવો છો દાદા શું છે અમને કહો ને રે એ દાદા સિદ્ધને એટલે શા માટે તમે શા માટે રડી રહ્યા છો કે તમે અમને કહો તો ખરા કે તમને શું દુઃખ પડ્યું છે શા કારણે તમે રડો છો દળકટક આવ્યું છે દીકરી વહારે કોણ ચડશે રે દળકટક એટલે સૈન્ય એટલે કે લશ્કર લશ્કર આવેલું છે દીકરી દાદા છે એ તેજમલને કહે છે કે હે તેજમલ હે દીકરી સૈન્ય આવેલું છે દુશ્મનનું લશ્કર આવેલું છે દીકરી વહારે એટલે મદદ કરવા માટે આપણે ટેકો આપવા માટે આપણી સહાયતા કરવા માટે અથવા યુદ્ધે જવા માટે થઈને કોણ ચડશે રણમેદાન હવે કોણ ચડશે દાદા કહે છે કે સાત સાત દીકરીએ દાદો વાંજીઓ કહેવાનો રે સાત સાત દીકરી છે મારે પણ છતાં હું વાંજિયા જવો છું શું કેમ એને વાંજીઓ કહે છે દાદા પોતાને તો કે બધી જ દીકરીઓ છે એક પણ દીકરો નથી દાદાને થાય છે જો મારે દીકરો હોત તો એ રણમેદાને લડવા જાત મારે તો સાત સાત દીકરી છે માટે દાદા પોતાને વાંજિયા ગણે છે અહીએ હિંમત રાખો દાદા અમે વહારે ચડશું રે બહુ કોણ કહે છે તેજમલ કહે છે અહીએ એટલે હૃદયે એ દાદા તમે તમારા હૃદયમાં હિંમત રાખો અમે તમને મદદ કરીશું અમે કે છે મદદ કરવા આવીશું રણમેદાને અમે ચડીશું માથાનો અંબોળો તેજમલ અછતો કેમ રહેશે રે દાદા કહે છે કે તારા માથામાં તું એક દીકરી છો તારા માથામાં જે અંબોળો વારેલો છે અછતો એટલે છાનો તું તારા અંબોળાને કઈ રીતે છુપાવીશ તારા માથાના અંબોળાને તું છુપાવીશ કઈ રીતે ત્યારે જે તેજમલ દીકરી કહે છે કે માથાનો અંબોળો દાદા મોડીડામાં રહેશે રે મોડીડા એટલે પાઘડી ફેંટો બરાબર તો કહે છે કે માથાનો અંબોળો છે દાદા એને હું મારી પાઘડીમાં મારા ફેંટાની અંદર છુપાવીને રાખીશ કહે છે આગળ દાદા કહે છે કે કાનના અકોટા તેજમલ અછતા કેમ રહેશે રે કાનના અકોટા એટલે કાનનું ઘરેણું કાનમાં જે પહેરેલા હોય બરાબર અછતા એટલે છાનું તે કાનમાં પહેરેલા જે ઘરેણા છે એને તું છાના કઈ રીતે રાખીશ એને તું કઈ રીતે છુપાવીશ ત્યારે દીકરી તેજમલ કહે છે કાનના અકોટા દાદા બોકાનીમાં રહેશે રે આપણે મોઢું ઢાંકવા માટે અત્યારે જે માસ્ક પહેરી છે એ બુકારી બાંધવી કે જેની અંદર બરાબર છે આખું મોઢું છે ઢંકાઈ જાય અને કાન પણ ઢંકાઈ જાય એવી રીતે બુકાની હું બાંધીશ કે જેથી કરીને કાનમાં પહેરેલા મારા ઘરેણા છે અકોટા છે એ દેખાશે નહીં આગળ કહે છે દાદા હાથના ત્રાજવા તેજમલ કેમ અછતા રહેશે રે હાથમાં જે તે ત્રાજવા એટલે જે તે છૂંદણા કરેલા છે આપણે જે મહેંદી મૂકી બરાબર એ પ્રકારના જે તારા છૂંદણા કરેલા છે જે ત્રાજવા કરાવેલા છે એ કઈ રીતે તારા અછતા એટલે છાના રહેશે છુપાવીને રાખીશ તેજમલ દીકરી કહે છે હાથના ત્રાજવા દાદા બાયનડીમાં રહેશે રે હાથના મેં જે છૂંદણા કરેલા છે બાયનડી એટલે બાય છે લાંબી બાયનો વસ્ત્ર પહેરીને જાય એટલે બાયની અંદર બધું જ છુપાઈ જશે આગળ દાદા કહે છે કે પગના ત્રાજવા તેજમલ કેમ અછતા રહેશે રે તે તારા પગમાં પણ છૂંદણા કરાવેલા છે એને તો છુપા કઈ રીતે રાખીશ ત્યારે દીકરી કહે છે કે પગના ત્રાજવા દાદા મોજડીઓમાં રહેશે રે મેં મારા પગની અંદર જે છૂંદણા કરાવેલા છે એને હું મારી મોજડીમાં ઢાંકીને રાખીશ આગળ દાદા કહે છે દાંત રંગાવેલ તેજમલ અછતા કેમ રહેશે રે એ તેજમલ તે તારા દાંતને રંગાવેલા છે એને તું અછાના અથવા તો તું એને છાના કઈ રીતે રાખીશ તું એને છુપાવીને કઈ રીતે રાખીશ ત્યારે દાદા ત્યારે કહે છે દીકરી નાના હતા ત્યારે મોસાળ યાદારે હું કહીશ કે હું જ્યારે નાની હતી ત્યારે મોસાળ એટલે હું મામાને ઘરે ગઈ હતી બરાબર ત્યાંથી કે છે આપણે દાંત છે રંગાવેલા છે ખાંતીલી મામીએ દાંત રંગાવ્યા રે મારી ખાંતીલી એટલે હોંસીલી મામી છે ખાંતીલું એટલે હોંસીલું ખૂબ જ આનંદિત ને ખૂબ હોંસીલી મારી મામી છે એને મારા દાંત છે રંગાવીને રાખ્યા હતા નાક વિંધેલા તેજમલ અછતા કેમ રહેશે રે તે તારા નાકને વિંધાવેલું છે નાકમાં જે તે નથરી પહેરેલી છે દાણો પહેરેલો છે એને તો છૂપો કઈ રીતે રાખીશ એ અછાનું નહીં રહે ત્યારે કહે છે કે અમારી માતાએ અમે ખોટના હતા રે ખોટના એટલે વહાલા અમારી માતાને તેજમલ કહે છે કે અમે વહાલા હતા ખોટના હતા બરાબર નાના હતા તેથી નાક વિંધાવે હું જ્યારે નાની હતી ત્યારે જ કે છે મને નાક વિંધાવી દીધું છે